સુરતમાંથી ગોલ્ડ ટ્રેડિંગમાં સારું વળતર આપવાની લાલચે ઠગાઈ કરનાર ત્રણ લોકો ઝડપાયા. સુરતના વ્યક્તિએ ગોલ્ડ ટ્રેડિંગમાં 62 લાખ રૂપિયાનું રોકાણ કરાવડાવ્યું હતું. ત્યારબાદ ટુકડે ટુકડે કરી 11 લાખ રૂપિયા ઉપાડી દીધા હતા અને બીજા 50 લાખ રૂપિયા ઉપાડવા ન દીધા. તે અંગે વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી. પણ આ ત્રણેય આરોપી સામાન્ય મોહરા હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી મુખ્ય માસ્ટર માઇન્ડ પકડવામાં નથી આવ્યો. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તે અંતર્ગત ગત માસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલ હતી, જેની અંદર જે ફરિયાદી છે એમને ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી બહુ મોટું ઊંચું વળતર મળશે એવી લાલચ આપી એક ફેક એપ્લિકેશન CGGC નામની લિંક મારફતે ડાઉનલોડ કરાવી તેમાં આશરે 62 લાખ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ 11 લાખ રૂપિયા ટુકડે ટુકડે પરત આપી ફરિયાદીને વિશ્વાસ અપાવવામાં આવેલ હતો કે તેઓને ઊંચું વળતર મળશે એમ. અને ત્યારબાદ તેઓને વિવિધ પ્રકારના ચાર્જીસ વગેરે બતાવીને એમને પૈસા તેમના પાછા આપેલ ન હતા. એ રીતના ફરિયાદી લગભગ 50 લાખ જેટલી રકમનો ફ્રોડનો ભોગ બનેલા હતા. સદર કેસની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.